પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં વર્ષ બે હજાર વીસમાં એક મહિલા સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને લઈ હાઈકોર્ટે કીર્તિ મંદિર પીઆઈ અને જિલ્લા પોલીસ વડાને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં વર્ષ બે હજાર વીસમાં માર્ચ મહિનાની સોળમી તારીખે પ્રકાશ પાંચાભાઈ સોલંકી અને તેમની બહેન સાથે પોલીસે ગાળાગાળી અને મારામારી કરી હતી જે અંગે પ્રકાશ સોલંકી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી તેમ છતાં તત્કાલીન પીઆઈ કરમુર કોન્સ્ટેબલ ભરત સિંઘ રખિયા અને મુકેશ માવદિયા સહિતના શખ્સો સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારબાદ વર્ષ 2022 માં આ બાબતે પ્રકાશ સોલંકી હાઈકોર્ટમાં ન્યાય માટે દાદ માંગી હતી જેમાં હાઈકોર્ટ દ્વારા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા આદેશ થયો હતો તેમ છતાં પોરબંદર જિલ્લા પોલીસે તે આદેશનું પાલન કર્યું ન હતું ત્યારબાદ પ્રકાશભાઈ સોલંકીએ ફરી એક વખત હાઈકોર્ટમાં ન્યાયની માંગણી કરી કન્ટેપ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરી હતી જેને લઈને એકવીસ એપ્રિલના રોજ કોર્ટે કીર્તિ મંદિર પોલીસ મથકના પી પરમારને તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીને હાજર રહેવા જણાવ્યું હતું ત્યારે અરજીની સુનાવણીમાં હાઈકોર્ટના ઓર્ડરનું પાલન ન કરવા બદલ હાઈકોર્ટે પોરબંદર જિલ્લા પોલીસ વડાને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે નમસ્કાર મારું નામ પ્રકાશ પાંચાભાઈ સોલંકી છે અને હું પોરબંદરથી છું અને મારિયારે કીર્તિ મંડળી પોલીસ સ્ટેશનમાં સોળ ત્રણ બે હજાર વીસમાં બનાવ બનેલો જે બી કરમૂર દ્વારા અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મને માર મારવામાં આવેલ અને ભૂંડી ગારો બોલવામાં ધમકી આપવામાં આવેલ તે બાબત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ ચાર આઠ બે હજાર બાવીસના ના રોજ પોરબંદર એસપી સાહેબ ઓર્ડર કરવામાં આવેલ કે અને પીઆઈને જા ને કે એસપીને દ્વારા એવું કહેવામાં આવેલ કે જો ગુનો બનતો હોય તો ફરિયાદ દાખલ કરો ગુનો ન બનતો હોય તો પિટિશનરને જાણ કરો પરંતુ નામદાર કોર્ટના ગુજરાત હાઈકોર્ટના જે ઓર્ડરનું આજ સુધી ક્યારેય પણ પાલન કરવામાં આવેલ નહીં ત્યારબાદ મેં તારીખ દસ દસમા મહિનામાં મેં પોરબંદર એસપી રવિમોહન સેની સાહેબ તેમજ વિજયસિંહ પરમાર સાહેબ કીટીમઢી પોલીસ સ્ટેશનને ફરીથી જાણ કરવામાં આવેલ કે હાઈકોર્ટના ઓર્ડરને ગંભીરતાથી ધ્યાને લેવામાં આવે પરંતુ તે બાબતમાં પણ આ બંને અધિકારી દ્વારા કોઈપણ જાતનું ધ્યાને લેવામાં આવેલ ત્યારબાદ તમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરીથી કન્ટેમ ઓફ કોર્ટની મેટર દાખલ કરવામાં આવેલ જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ એકવીસ ત્રણ એકવીસ ચાર બે સોળ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ નોટિસ ઇસ્યુ થયેલ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ બંને અધિકારીઓ પોરબંદર એસપી રવિમોહન સૈની અને વિજયસિંહ પરમાર સાહેબ ને હાજર રહેવા માટે ઓર્ડર કરવામાં આવેલ ત્યારબાદ તારીખ એકવીસ ચાર બે હજાર ત્રેવીસ ના રોજ પોરબંદર કીર્તિ મંદિર પીઆઈ સાહેબ વિજયસિંહ સાહેબ પરમાર સાહેબ હાજર રહેલ અને ત્યાં એસપી રવિમોહન સૈની સાહેબની હાજરી ન રહેલ પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કન્ટેમો કોર્ટની કાર્યવાહીમાં પોરબંદર એસપી રવિમોહન સૈની સાહેબને લીગલ સર્વિસ ઓથોરિટી ડિસ્ટ્રિક્ટ પોરબંદરમાં પાંચ હજાર જમા કરાવવા માટેનો ઓર્ડર થયેલ આ ઓર્ડર નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરનું પાલન ન કરવા તેમજ પાલનમાં વિલંબ કરવા બાબત નામદાર હાઈકોર્ટ દ્વારા કોસ્ટ પેટે પોરબંદર એસપી રવિમોહન સેની સાહેબને પાંચ હજાર રૂપિયા ડિસ્ટ્રિક્ટ લીગલ પોરબંદર ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટીમાં જમા કરાવવા માટેનો ઓર્ડર થયેલ છે તો આ દ્વારા અમારે સર્વે પ્રજાજનોને કહેવાનું છે કે કોઈ પણ અધિકારી કાયદાથી ઉપર નથી કાયદાથી પળ નથી એટલે કાયદાનું દરેકને પાલન કરવાનું રહે છે તો કોઈ પણ અધિકારી એવું ન વિચારે કે કાયદો અમને લાગુ નથી પડતો તો અમારી નમ્ર વિનંતી છે કે સર્વે અધિકારીઓ કોઈ પણ કાયદો એનું પાલન અને નાના અને નાના માણસોને ધ્યાને લઈ અને સાંભળવામાં આવે અને યોગ્ય ન્યાય આપવામાં આવે મને આજ સુધી મારી ફરિયાદમાં આજ સુધી મને ન્યાય મળેલ નથી નામદાર કોર્ટ દ્વારા આગળ વધવા માટે મને કહેવામાં આવેલ છે હવે આગળ જે કઈ પ્રોસેડિંગ થાય એ અમે કરશું ઉલ્લેખનીય છે કે જે સમયે આ ઘટના બની તેની આસપાસના સમયગાળા દરમિયાન કીર્તિ મંદિર પોલીસ મથકમાં બે પણ દેશી દારૂના ધંધાઓ ચાલતા હતા અને ત્યારે કોન્સ્ટેબલ ભરતસિંહ રખિયા અને મુકેશ માવદિયા સહિતના શખ્સો વિવાદમાં પણ આવ્યા હતા ત્યારબાદ આ પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી હતી બદલી બાદ તેઓ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગયા બાદ ઉદ્યોગનગર પોલીસ મથક પણ દેશી દારૂના ધંધાઓને લઈને વિવાદમાં હતું ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ મથકમાં સર્વેલન્સ બોર્ડની ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે વિવાદમાં આવેલા પોલીસ કર્મીઓને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર